અમદાવાદ ખાતે આવેલા સત્ય આર્ટ ગેલેરીમાં છારા ઇન્ટરકલ્ચર એક્સચેન્જ પ્રોજેક્ટ પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટર દ્વારા અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં છારા ઇન અમદાવાદ કોમ્યુનિટીઝ કનેક્ટિંગ હેરિટેજ વિષય પર પ્રદર્શનનો આરંભ કરવામાં આવ્યો છે આ પ્રદર્શન તારીખ ત્રીસ જૂન સુધી સવારે સાડા દસથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે આ ઉપરાંત બુધવારે ગુરુવારે અને શુક્રવારના રોજ સાંજે ચાર કલાકે અને શનિવાર તેમજ રવિવારે સવારે સાડા કલાકે અને સાંજે ચાર કલાકે ગાઈડેડ ટુરનું પણ આયોજન કરવામાં આવ્યું છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના

આવેલા આ પ્રોજેક્ટનું પ્રદર્શન તારીખ પચીસ જૂનથી તારીખ ત્રીસ જૂન બે હજાર ઓગણીસમાં સત્ય આર્ટ ગેલેરીમાં રહ્યું છે સામાજિક અને આર્થિક રીતે ધકેલાઈ ગયેલા અને લોકોનો ઇતિહાસ તપાસીએ તો ખ્યાલ આવશે કે આ સમુદાય માટે સાંસ્કૃતિક માન્યતા અપાવવી અને તેનું સંવર્ધન કરવું કેટલું મુશ્કેલ હોય છે ઉદાહરણ તરીકે યુદ્ધગ્રસ્ત દેશોમાંથી સ્થળાંતર કરીએ ને યુએસએ આવેલા રેફ્યુજીઓ માટે પોતાની જીવન નિર્વાહ માટેની પ્રાધાન્ય પ્રાધાન્ય વારસાને જાળવવા અંગેની વાતને મહદઅંશે ભૂલી જવી પડી હતી આવું ભારતમાં રખરતી જાતિઓના કિસ્સાઓમાં છે અભ્યાસ વ્યક્તિગત લોકો અને જૂથોએ પોતાના સાંસ્કૃતિક વારસાને કરવા અને મુખ્ય ધારાના સમુદાયની નજરમાં સામાજિક સ્તર ઊંચું લાવવા લીધેલા પગલાઓ દર્શાવે છે મારું નામ દક્ષિણ છે હું ફિલ્મ મેકર છું અને થિયેટર પ્રેક્ટિશનર છું જે એક્ઝિબિશન છે એ તમે અહીંયા જોઈ શકો છો કે જે બેબી છે બોર્ડ લઈને ઊભી છે આઈ એમ છારા આઈ એમ સ્ટુડન્ટ નોટ અ ક્રિમિનલ આ વાતને જાણવા માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે જેવી રીતે બેને કીધું કે અમેરિકા સાથેનો પ્રોજેક્ટ હતો અને કલ્ચરલ જે હેરિટેજ છે એને ત્યાંના રેફ્યુજીઝને ઇન્ડિયાના જે છારા છે એમના જે કલ્ચરલ જે હેરિટેજ છે એ તો સમજવાનું છે જ પણ એની સાથે તે છારાઓ કોણ છે કારણ કે જે જનરલ પરસેપ્શન છે આપણા સમાજમાં અને સોસાયટીમાં અને સિસ્ટમમાં કે છારા એટલે ક્રિમિનલ ચોરું ચક્કા રોબર્સ અને પોલીસ જ્યારે ધારે ત્યારે મેં પકડી લે છવ્વીસમી જુલાઈ બે હજાર અઢારનો ઇન્સિડન્ટ આપણને ખબર છે જ્યાં ઘણા બધા પત્રકાર જે મિત્રો જે છારણગઢમાં છે એમને પણ મારવામાં આવેલા તો એક જે પરસેપ્શન છે કે છારો એટલે ક્રિમિનલ એ ક્રિમિનલ્સ નથી એના સિવાય પણ એના બિયોન્ડ પણ ઘણું બધું છે તો એ જાણવા માટે આ એક્ઝિબિશન જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે કે હું એક્ઝેક્ટલી છારા જે લોકો શું કરે છે કેવા દેખાય છે કારણ કે ઘણા લોકો આપણે જ્યારે વાત કરીએ કે છારા એટલે લોકો ડરી જાય એમને એવું લાગે કે કોઈ રાક્ષસ છે પણ એવું નથી એ માણસ છે તમારી જેમ જ અને તમે જ્યારે એમની સાથે વાતચીત કરો ત્યારે તમને એવું લાગે કે ઓ તો મારા જેવો જ છે અને એના જે ઇસ્યુઝ છે મારા જેવા જ છે તો આ વાતને સમજવા માટે જાણવા માટે એક્ઝિબિશન ઓપન કરવામાં આવ્યું છે સંધ્યા ગજ્જર છે હું વડોદરાની એક સંસ્થા છે નોન પ્રોફિટ સંસ્થા ભાષા પ્રકાશન સંશોધન કેન્દ્ર કાં તો ભાષા રિસર્ચ એન્ડ પબ્લિકેશન સેન્ટર હું એની મેનેજિંગ ટ્રસ્ટી છું આ દક્ષિણભાઈ છારા છે એ પણ એના એક એના ટ્રસ્ટી છે બે હજાર અઢારમાં અમે એક પ્રોજેક્ટ જીત્યા હતા જે ગવર્મેન્ટ ઓફ યુએસના વર્લ્ડ લર્નિંગ્સની સાથે એક પ્રોજેક્ટ હતો કે જેમાં કમ્યુનિટીઝ કનેક્ટિંગ હેરિટેજ આ એનું થીમ હતું તો એમાં અમે જે વાત કરી હતી કે હેરિટેજ તો બંધાયેલી બિલ્ડિંગ્સ હોય એ બધી વસ્તુઓ હોય પણ જ્યાં માણસો છે જે કમ્યુનિટીઝ છે એમનું પોતાનું હેરિટેજ શું હોય છે કારણ કે ઘણું હેરિટેજ એમના ખાનપાનને લઈને હોય છે એમના રિલીજનને લઈને હોય છે એમના જે રિચ્યુઅલ્સ હોય છે એમના એને લઈને હોય છે તો એ હેરિટેજ સાચવવાનું કેવી રીતે એટલે અમે યુનિવર્સિટી ઓફ નોર્ધન કોલારાડોની ડિપાર્ટમેન્ટ ઓફ એન્થ્રોપોલોજી સાથે અમારું ટીમ થઈ ગયું હતું અને ત્યાં એ લોકોએ નેટિવ અમેરિકન્સ ઇમિગ્રન્ટ અમેરિકન્સ અને હવે રેફ્યુજીઝ તરીકે જે અમેરિકામાં રહેવા ગયા છે જે આ કમ્યુનિટીઝ છે જે પણ એ દેશને ડાયવર્સિટી એકચ્યુલી આપે છે બરાબર છે એ લોકોની સાથે એ લોકો કેવી રીતે એ સેટલ થાય છે એ દેશમાં એ સ્ટ્રીમ જે એક્ઝિસ્ટિંગ કમ્યુનિટીઝ છે એમની સાથે એમનો વર્તાવ કેવો રહે છે એ મેઇનસ્ટ્રીમ કમ્યુનિટીઝનો એમની સામે શું વર્તાવ છે એટલે એ પણ અમે આ પ્રોજેક્ટ દરમિયાન એ બાબત વાત થઈ હતી કારણ કે છારા કમ્યુનિટી છે જેને એક બોન્ડ ક્રિમિનલ એવા એવા નામથી જે જાણે છે એ ડિનોટિફાઈડ થઈ ગઈ નાઇન્ટીન ફિફ્ટી ટુમાં તો પણ હજી પોલીસને ગવર્મેન્ટ વર્તુળોમાં એમને ક્રિમિનલ તરીકે ઓળખાય છે તો એ લોકો ક્રિમિનલ નથી બધા જ નથી ક્રિમિનલ એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ છે લોયર્સ છે જર્નલિસ્ટ છે એક્ટર્સ છે અને એ રીતે એ લોકો ગુજરાન ચલાવે છે પોતાનું તો પણ ઘણી રીતે એમને એમને એમનું લાઈફ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે તો એ કેવી રીતે થાય છે સુગમ થાય છે અને કેવી રીતે અમદાવાદની જનતાએ પણ એમને એક્સેપ્ટ કરવું જોઈએ અને દે ઓલ્સો શુડ લીવ ટુગેધર વિથ અમદાવાદ પીપલ ધીસ ઇઝ વોટ ધી એક્ઝિબિશન ઇઝ ટ્રાઇંગ ટુ લુક એટ સંજીવ કુમાર રાજપૂતના રિપોર્ટ અમદાવાદ